લોકસભાની ચૂંટણીમાં કચ્છ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી ભુજ અને નલિયા મથક ખાતે સ્કૂલના છાત્રાઓ દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી હતી. લોકતંત્રનો સૌથી મોટા તહેવાર એવા લોકસભાની સામાન્ય ચૂંટણી માટે સૌ કોઈને ઉત્સાહ છે ત્યારે આગામી 23 એપ્રિલે ગુજરાત સહિત કચ્છ લોકસભાની બેઠક માટે પણ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. લોકસભાની ચૂંટણીમાં કચ્છ લોકસભા મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના મુખ્ય મથક ભુજ તેમજ જિલ્લાના તમામ તાલુકા મથક ખાતે રંગોળી તૈયાર કરવામાં આવી હતી. ભુજમાં જિલ્લા કક્ષાએ જુબેલી ગ્રાઉન્ડ સર્કલ પાસે લેવા પટેલ કન્યા વિદ્યાલયની છાત્રાઓ, હમીસર કાંઠે હોટેલ લેકવ્યૂ પાસે આરડી વરસાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયની છાત્રાઓએ મતદાર જાગૃતિના થીમ ઉપર રંગોળી તૈયાર કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી MB પ્રજાપતિ તથા સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી BN પ્રજાપતિ ઉપરાંત શિક્ષણ વિભાગના BM વાઘેલા, VM તેરૈયા, શ્રીમતી સ્નેહાબેન રાવલ, કિશોર સોની અને દીપિકા પંડ્યા વગેરે આયોજન સંભાળ્યું હતું. મતદારોને જાગૃત કરવા માટે 2019 લોકસભા ચૂંટણીમાં બધા પોતાની કિંમતી મત આપે એટલા માટે વહીવટીતંત્ર તરફથી ખાસ અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે. એ પૈકી જે સ્વીપ કે મતદાર જાગૃતિના જે નોડલ ઓફિસર, જિલ્લા શિક્ષણ અધિકારી અને એમની આખી ટીમ તરફથી દરેક શાળાઓમાં અને અલગ અલગ સરકારી પ્રિમાઇસીસમાં અને જાહેર જગ્યાઓમાં રંગોળીઓ બાળકો અને શિક્ષકોના મદદથી કરાવી રહ્યા છે. એ પૈકી ખાસ કરીને ત્યાંથી પસાર થતા બધા નાગરિકો એ પ્રોત્સાહિત થાય અને આજે સુંદર જે ટેલેન્ટ આપણા બાળકોમાં છે એ પણ એ લોકો બતાવી શકે એ બંને હેતુથી આ કાર્યક્રમો કરી રહ્યા છે. સાથે સાથ જે કંઈ ઇલેક્ટ્રિસિટીનું બિલ હોય કે કોઈ પણ પત્ર વ્યવહાર કચેરીઓ વચ્ચે કે કચેરીઓ તરફથી જે પબ્લિક સુધી હોય, RTO હોય, પોસ્ટ ઓફિસ હોય, અલગ અલગ કચેરીઓ બધાએ એ મતદાર જાગૃતિ માટે સ્ટેમ્પ બનાવેલું છે અને એનો ઉપયોગ કરે છે તાકી બધા નજરમાં એ આવે કે 23 તારીખે આપણે ચોક્કસ મતદાન કરવાનું છે. અને ગેસ સિલિન્ડર ઉપર સ્ટીકરો અને જે મિનરલ વોટરના બોટલ ઉપર સ્ટીકર એ રીતે અલગ અલગ જે છે એક્ટિવિટી ઉપયોગ કરીને આપણે બધા મતદારોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો બીજી બાજુ લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત મતદાન જાગૃતિ રંગોળી કાર્યક્રમનું આયોજન નલિયાની VL હાઈસ્કૂલ, સાસ્વતમ કન્યા હાઈસ્કૂલ, મોડલ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ દ્વારા નલિયાના ત્રિકોણ સર્કલે યોજાયેલ આ રંગ પુરવણી ઉપરોક્ત તમામ શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અબડાસા મામલતદાર ઉપસ્થિત રહેલ અને મતદારોમાં મતદાન જાગૃતિ કેળવાય તેવો સંદેશ આપ્યો હતો. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતના ચૂંટણી પંચ દ્વારા અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મળેલી સૂચના અનુસાર લોકોમાં મતદાનની જાગૃતિ પ્રવર્તે એ અંતર્ગત આ રંગોળી કાર્યક્રમ રાખવામાં આવેલ છે. નલિયાની કુલ 4 શાળાઓ, VL હાઈસ્કૂલ, સાસ્વતમ કન્યા હાઈસ્કૂલ, મોડેલ હાઈસ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થશે. હમ સબ અપને બચ્ચે કે લિયે અચ્છે સે અચ્છા સ્કૂલ હી ચાહતે હૈ. આખિર સ્કૂલ હી તો બચ્ચોં કે સર્વાંગી વિકાસ કી નીવ હૈ. સિર્ફ કિતાબી જ્ઞાન સે વિકાસ નહીં હોતા, સૌભાગ્યવશ હમારે બચ્ચે કા શૈક્ષણિક, સામાજિક ઓર સાંસ્કૃતિક વિકાસ યહીં પે હો જાતા હૈ. અલ્ફા વિદ્યા સંકુલ નઈ પીઢ઼ી કે સર્વાંગી વિકાસ ઓર ઉજ્જવલ ભવિષ્ય કે લિયે પ્રતિબદ્ધ. मेरी बेटी की अल्फा में 70% फीस माफ हो गई है. मुझे तो अल्फा में 50% फी माफी मिली है. मुझे तो 100% फीस माफी मिल गई है. मेरी पोती को अल्फा में 90% फी माफी मिली है. ये सब सही कह रहे हैं. जितने ज्यादा परसेंटेज उतनी ज्यादा फी माफी. दीजिए अल्फा प्रवेश परीक्षा, फीस में माफी के लिए हम तैयार हैं. क्या आप तैयार हैं?